સત સાહેબ કેમ છો બાળકો આશા રાખું કે તમે બધા મજામાં હશો આજે આપણે ધોરણ ચાર પર્યાવરણ વિષયમાં પાઠ નંબર દસ કબડ્ડી 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 ની શરૂઆત કરીશું તો બાળકો કબડ્ડી એ એક રમત છે તમે ઘણી બધી રમતો રમો છો અને તમે ઘણી બધી રમતોના નામ પણ જાણો છો નાનપણથી જ તમે ગીલી હશે સટોળીયું રમ્યા હશે લંગડી રમ્યા હશે એ બધી શેરીની રમતો છે અને ઘરમાં પણ તમે ઘણી બધી રમતો રમ્યા હશો કબડ્ડી છે ખોખો છે વોલીબોલ છે ક્રિકેટ છે બાસ્કેટબોલ છે એવી ઘણી બધી પણ રમતો છે જેમાંથી આજે આપણે કબડ્ડી વિશે માહિતી મેળવીશું પાઠ દસ કબડ્ડી 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 આઉટ આઉટ એક બાજુ બધી છોકરીઓ મોટેથી બૂમો પાડે છે કબડ્ડી 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 અહીંથી પકડો કબડ્ડી કબડ્ડી પગ પગ પગથી પકડો તેનો પગ પકડો વસુધા તું અહીં આવ તેને હું તું અહીંથી પકડ અરે જો સુશીલા તેનો હાથ રેખાને અડે નહીં તેનો હાથ પકડ ઓ તેણે અડી લીધું તેણે અડી લીધું આઉટ 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 બધા આઉટ ઓહો તમારી ટુકડીના બધા આઉટ થઈ ગયા તો બાળકો અહીં આ પાઠમાં છોકરીઓ કબડ્ડી રમતી રમે છે તેનું ઉદાહરણ છે પણ છોકરાઓ પણ કબડ્ડી રમે છે બાળકો અહીં તમને ચિત્રમાં જે પીળા રંગની છોકરીઓ પીળા રંગની ટી શર્ટ પહેરેલી છોકરીઓ દેખાય છે એ પ્રતિ પ્રતિસ્પર્ધી છે અને આ બાજુ લીલા રંગની છોકરી છે એ બીજા ટીમની છે જે તેમને તેમને આઉટ કરવા માટે આવેલી છે હવે એ એ લીલા રંગના છોકરી યલો કલર એટલે કે પીળા રંગની ટી શર્ટની છોકરીઓને પકડીને પોતાના ભાગમાં એટલે કે વચ્ચે મધ્યરેખા હોય છે એક ટીમ આ સાઈડ અને એક ટીમ બીજી સાઈડ હોય છે એની મધ્યરેખાને અડવાની કોશિશ કરે છે પરંતુ બીજી ટીમના લોકો તેને દેતા નથી આ છોકરીઓ શું કરે છે તેઓ આઉટ 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 ભૂમો પાડે છે તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ રમત રમે છે આ રમતને તમે શું કહો છો જેડુ ગુદુ તું અથવા કબડ્ડી કે કંઈક બીજું જ્યારે શ્યામલાએ છોકરીઓ ઘેરી વળી શ્યામલાને છોકરીઓ ઘેરી વળી અને પકડી લીધી બધાએ વિચાર્યું તે આઉટ થઈ ગઈ કોઈકે તેના પગ પકડ્યા અને કોઈકે તેના હાથ પકડ્યા જ્યારે એક છોકરીએ તેને કમરથી પકડી પરંતુ શ્યામલા હાર માનવા ન હતી તેને વધુ તાકાત તાકત લગાવી પોતાની જાતને ખેંચી અને મેદાનની મધ્યમાં રહેલી રેખાને અડવામાં સફળ રહી આપણે આગળ જ હમણાં ચિત્ર જોયું બાળકો કે જેમાં લીલા રંગની ટી શર્ટની છોકરી છે એ શ્યામલા છે એને બધા બધી છોકરીઓ મધ્યરેખા ન અડે તેની માટેની કોશિશ કરે છે પરંતુ શ્યામલા એ મધ્યરેખા અડવામાં સફળ થઈ જાય છે જ્યારે શ્યામલા રેખાને અડી ત્યારે સામેની ટુકડીની બધી છોકરીઓએ તેને પકડી હતી તેથી તેઓ બધી આઉટ થઈ ગઈ પરંતુ રોજીએ દલીલ કરી કે શ્યામલાએ વચ્ચે શ્વાસ લીધો એટલે ટુકડી આઉટ ગણાય નહીં શ્યામલાએ કહ્યું તે સાચું નથી તેણે કહ્યું કે જો તેણે શ્વાસ લીધો હોત તો કેમ છોકરીઓએ તેને પકડી રાખી ત્યાં મોટી દલીલ ચાલી અંતમાં શ્યામલાની વાત માનવામાં આવી શું થયું બાળકો કે જ્યારે શ્યામલાએ એટલે કે એ જે આપણે આગળનું ચિત્ર જોયું એમાં જોયું હતું કે લીલા રંગની લીલા રંગની ટી શર્ટની છોકરીએ મધ્યરેખા અળી એટલે કે શ્યામલાએ મધ્યરેખા અડી લીધી એટલે એની એ જે બીજા ટીમની છોકરીઓને પકડી હતી એ બધી આઉટ ગણાય પરંતુ અહીં એકે દલીલ કરી એટલે કે કોને દલીલ કરી રોજીએ કે શ્યામલાએ શ્યામલા શ્વાસ લઈ લીધો હતો અને આ કબડ્ડીની રમતમાં નિયમ છે કે તમે જો શ્વાસ ના રોકી શકો તો તમે આઉટ ગણાય કે જ્યાં સુધી તમે બીજી ટીમમાં ગયા બીજી ટીમના ભાગમાં ગયા છો અને ત્યાં તમે આવતા શ્વાસ લઈ લીધો તો તમે આઉટ ગણાવ તો શ્યામલા કહ્યું કે મેં જો આ મેં જો શ્વાસ લીધો હોત તો તમારી તમારી ટીમની છોકરીઓએ કેમ મને પકડી રાખી એમ એવી રીતના અંતે શું કરવામાં આવ્યું કે શ્યામલાની વાત માનવામાં આવી હવે જુઓ બાળકો અહીં થોડા પ્રશ્નો પૂછેલા છે એમાં પહેલો પ્રશ્ન છે કબડ્ડીની એક ટીમમાં કેટલા ખેલાડીઓ સાત ખેલાડીઓ રમી શકે છે શ્યામલા મધ્ય અડી ત્યારે કેટલા ખેલાડીઓ આઉટ થયા તો શ્યામલા મેં તમને વાત કરી અત્યારે કે શ્યામલા જયારે મધ્યરેખાને અડી ત્યારે તેની સામેની ટીમના બધા જ ખેલાડીઓ થયા તમે રમતા હોય તે વખતે કોઈ વિવાદ થાય તો તો શું કરો છો બાળકો તમે જાણો છો કે જ્યારે તમે તમે રમતા હો ને શેરીમાં રમો છો ક્રિકેટ રમો છો બરાબર તો કોઈ વાર એકદમ વિવાદ એટલે એકદમ થોડો ઝઘડો થાય કે સામેવાળી વ્યક્તિ સામેની સામેની ટીમનો નો છોકરો તમને એવું કે તું છે અને તમે એવું કહો કે તમે એવું કહો કે છે અને પેલો એવું કહે કે આઉટ નથી તો સામસામે શું કરો એકબીજાને દલીલ કરો અને પછી શું કરો કે જો એના એ દલીલથી કોઈ તમને ચોક સાચો શું કહેવાય સાચો એ ના મળે એના માટેનો સાચો પ્રતિસાદ ના મળે તો તમે શું કરશો કે જે વડીલ હોય મોટા વ્યક્તિ હોય એને પૂછશો કે આમાંથી કોણ સાચું છે અને પછી એ વડીલ જે કે એ પ્રમાણે તમે કરશો તો આ કબડ્ડીની રમત છે તેમાં ખેંચતાણ થાય કોઈને પકડાય થોડીક બૂમો પણ પડે આ બહાર રમત છે એમાં ઘણા નિયમો છે કબડ્ડીમાં ડાવ લેનાર શું કરે છે કબડ્ડી કબડ્ડી એમ સતત બોલ્યા કરે છે તે મોટાના ભાગમાં પોતાના ભાગમાં પડત આવે ત્યાં સુધી શ્વાસ રોકી રાખે છે તમે ડાવ લેવા જાઓ છો ધ્યાન રાખો તમારે શરીરનો ઉપયોગ કરવાનો છે મગજનો પણ ઉપયોગ કરવાનો છે ચારેય બાજુ ધ્યાન આપવાનો છે તમે સામેની ટીમની રેખાને અડો એ વખતે કોઈ તમને પકડી ન લે એ જોવાનું કેટલી ખબર રાખવાની બાળકો તમે જાણતા હશો કે આપણી શાળામાં જ્યારે રમત ઉત્સવ ઉજવાય છે ને ત્યારે કબડ્ડી પણ રમ રમત રમાડવામાં આવે છે અને હું જ્યારે આ પાઠ શાળામાં ચલવું છું ત્યારે તમને પણ આ કબડ્ડીની રમત રમાડું છું પણ અત્યારે આ જે પરિસ્થિતિ છે એમાં હું તમને રમાડી નથી શકતી પરંતુ જ્યારે તમે સારાએ આવશો ત્યારે હું તમને આ રમત રમાડીશ અને ત્યારે તમને ફરીથી સમજાવીશ તો તમને વધારે ખ્યાલ આવશે આગળ શ્વાસ રોકી રાખો કબડ્ડી કબડ્ડી એમ બોલતા રહો કેટલો સમય બોલી શકો છો તમે મેદાનમાં જાઓ ત્યારે કબડ્ડી રમો તમારા હાથ પગ અને આંખો પર ધ્યાન આપો તમારા ધ્યાનમાં આવશે કે આ બધા અંગો સાથે કામ કરે છે આગળ વિચારો અને કહો કબડ્ડીમાં આઉટ થવું એટલે શું કેવી કેવી રીતે આઉટ થવાય તો બાળકો આપણે અત્યારે આગળ જ વાત કરી કે જ્યારે કોઈ ખેલાડી હોય એ સામેની ટીમમાં કબડ્ડી કબડ્ડી બોલીને જાય અને સામેની ટીમ ટીમની દોરેલી રેખાને અડકે નહીં તો તે આઉટ ગણાય બીજું જ્યારે એ સામેની ટીમ ટીમમાં જાય છે અને પરત આવે ત્યાં સુધી કબડ્ડી કબડ્ડી બોલતો રહે છે અને પોતાનો શ્વાસ રોકી રાખે છે પરંતુ એ શ્વાસ લઈ લે તો એ શું થાય એનો શ્વાસ છૂટી જાય તો શું થાય એ ખેલાડી આઉટ ગણાય છે ત્યારબાદ આપણે અત્યારે આગળ જ જોયું કે શ્યામલાએ શું કર્યું કે એ ટીમ સામેની ટીમના બધા જ ખેલાડીઓને અડકી લીધા અને મધ્યરેખાને ઓળંગી ગઈ તો સામેની ટીમના બધા જ ખેલાડીઓ આઉટ ગણાય પરંતુ બીજું એ પણ થાય કે જો શ્યામલા એટલે કે જો ખેલાડી સામેની ટીમના બધા જ લોકોને અડકી લીધા પરંતુ આવતી વખતે જ્યારે અડકતી નથી તો તો શું થાય છે કે ખેલાડી આઉટ છે કેટલીક રમતોમાં ડાવ લેનાર બીજાને અડવા જાય છે કેટલીક રમતોમાં શોધવા જાય છે કઈ કઈ રમતોમાં આ પ્રમાણે થાય છે તો બાળકો એકબીજાને અડવા જાય એવી કબડ્ડી છે સાંકળ છે આડીપાટો છે સાત તારી છે ખોખો છે આંબલી પીપળી છે લંગડી છે સાટોડીઓ છે એ બધી રમતો છે એ ડાઉન લેનાર બીજાને અડવા જાય છે જ્યારે શોધવા જાય એમાં સંટા કુકડી અને આંધ્રોપાટો અને આ બધી જ રમતો બાળકો તમે રમી ચૂક્યા છો તમે બીજી કઈ રમત રમો છો તેમાં દાવ લેનારને શું કરવાનું હોય છે તો આ તમે જાણતા હશો બાળકો આ તમારે પ્રશ્ન જાતે લખવાનો છે ખાલી હું તમને ચર્ચા કરું છું એમાંથી જે રમત તમે રમતા હોય એના વિશે તમારે અહીં આ પ્રશ્નના જવાબમાં લખવાનું રહેશે ધારો કે આપણી પાસે ગીલી ડંડા છે ક્રિકેટ છે કેરમ છે સાપ સીડી છે હોકી છે બાસ્કેટબોલ છે વગેરે રમતો છે આ બધી રમતોમાં શું થાય ગીલી દંડામાં શું થાય ડાવ લેનારે ગીલીને દંડા વડે રમવાની હોય છે જ્યારે ક્રિકેટમાં શું થાય ડાવ લેનારે બેટ અને બોલ વડે રન બનાવવાના હોય છે જ્યારે કેરમમાં શું થાય કુકડીને સ્ટ્રાઇકર વડે કેરમ બોર્ડના ખાનામાંથી કોઈ પણ એક ખાનામાં નાખવાની હોય જ્યારે સાપસીડી રમીએ ત્યારે શું કરીએ છે કે પાસું હોય એને ફેરવીને આપણે શું કરે આગળ વધતા હોય છે હોકીમાં શું કરતા હોય હોકી એટલે કે હોકીમાં શું કરે જે સ્ટીક હોય એને ડડા વડે ફટકારવાની હોય છે જ્યારે બાસ્કેટબોલ હોય એમાં શું હોય કે બોલને એક બાસ્કેટમાં નાખવાનો હોય છે આમ બધી જ ઘણી બધી રમતો રમવાની હોય છે જેમાં ડાવ લેનારે અલગ અલગ રીતે રમતા હોય છે જુઓ બાળકો અહીં કર્ણમ મલેશ્વરી વિશે વાત કરેલી છે કર્ણમ કર્ણમ મલેશ્વરી એ વેઇટ લિફ્ટર છે વેઇટ એટલે વજન લિફ્ટ એટલે ઉંચકવું તે આંધ્રપ્રદેશની છે તેના પિતા પોલીસમાં છે મલ્લેશ્વરીએ બાર વર્ષની ઉંમરે વજન ઉંચકવાની શરૂઆત કરી હતી હવે તે એકસો ત્રીસ કિલોગ્રામ વજન ઉપાડી શકે છે મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓગણત્રીસ ચંદ્રકો જીત્યા છે તેની ચાર બહેનો પણ લિફ્ટર બનાવવાના પ્રયત્નો બનવાના પ્રયત્નો કરે છે બાળકો આ યાદ રાખજો આમાંથી તમને એક એક પ્રશ્નના જવાબમાં પૂછાઈ શકે કે મલ્લેશ્વરી કોણ છે ક્યાંની છે એના પિતા શું કરતા હતા એ કેટલું વજન ઊંચા ઊંચકી શકે છે એને કેટલા ચંદ્રકો જીત્યા છે બરાબર આગળ છે સરિતા ગાયકવાડ જૂન ડાંગ જિલ્લાના આંબા ગામે જન્મેલ સરિતા લક્ષ્મણભાઈ ગાયકવાડ ગુજરાતની દોડવીર છે તેના માતા પિતા ખેતી કામ સાથે જોડાયેલા છે સરિતા ચારસો મીટર દોડ અને ચારસો મીટર વિઘ્ન દોડમાં નિષ્ણાંત છે એશિયન ગેમ્સ બે હજાર અઢારમાં તેણે ચાર ગુણ્યા ચારસો મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરેલ છે હાલ સરિતા ગાયકવાડ ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે આ પ્રશ્ન પૂછાઈ શકે બાળકો કે ગુજરાત સરકારના બેટી બચાવોના અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે બરાબર પછી તમને એ પણ પૂછાઈ શકે કે સરિતા ગાયકવાડ એ કેટલા મીટર દોડની છે જો જેવા નથી લાગતા પરંતુ તેઓ વિશેષ છે ફોટોગ્રાફ ત્રણ બહેનોનો છે જ્વાલા લીલા અને હીરા યાદ રાખજો જ્વાલા લીલા અને હીરા તેઓ મુંબઈમાં રહે છે તે તોણે કબડ્ડી રમતા હતા અને બીજાને પણ શીખવતા હતા જ્વાલાએ કહ્યું જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી પહેલાં શું હતું બાળકો કે છોકરીઓને રમત રમવા દેવામાં આવતી ન હતી તો લોકો વિચારતા હતા કે જો છોકરીઓ આવી રમત રમે તો તેમની સાથે કોઈ લગ્ન કરે નહીં તેથી છોકરીઓને રમત રમવા દેતા ન હતા તેઓએ એવું પણ કહ્યું કે તેણે કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા તેથી લોકોને આ છોકરીઓની આ રમતથી દૂર રાખી જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના પિતા મરણ પામ્યા એટલે કે જ્વાલા લીલા અને હીરાના પિતા એ ત્રણ બહેનો નાના હતા ત્યારે એ એમના પિતાજી મૃત્યુ પામ્યા હતા તેઓએ તેમની માતા અને મામાએ ઉછારી ઉછેર્યા એટલે કે એમને એમની મમ્મી અને મામા એ લોકોને ના હેઠળ લાલન પોષણ થયું બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા તેઓએ આ ત્રણેય છોકરીઓને કબડ્ડી રમવા પ્રેરણા આપી હતી યાદ રાખજો જ્વાલા લીલા અને હીરા એમને કબડ્ડી રમવાની પ્રેરણા કોણે આપી હતી તો એમની મામાએ માતાએ નહીં જ્વાલા અને લીલા તેમના અનુભવો વિશે વાત કરે છે પચાસ વર્ષ પહેલાં જ્યારે અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી ન હતી તેમના માતા પિતા તેઓને રમવા દેતા ન હતા પરંતુ અમને હંમેશા થતું કે અમે રમી શકીએ છીએ અને મારા મામા અને માતાએ અમને સહકાર આપ્યો અમે ધોરે આ રમત શીખી અને બીજી છોકરીઓ પણ અમારી સાથે જોડાઈ હતી અમે કબડ્ડી ક્લબ બનાવી હતી જે આજે પણ ચાલુ છે ખૂબ યાદ આવે છે એટલે લીલા અને હીરાને એમની વાતો ઘણી યાદ આવે છે કે જ્યારે એ નાનપણમાં હતા અને કબડ્ડી રમતા હતા ત્યારે જે પ્રસંગો બન્યા હશે તે એમને અત્યારે યાદ આવે છે તેઓ કહે છે કે હારી જવાની અણી પણ હોય અને છતાંય હોય એવું અનેક વખત બન્યું છે એક વખત મેચ રમવા એક મોટા શહેરમાં ગયા મેચ તો સાંજે સાડા છ કલાકે હતી એટલે સિનેમા જોવા ગયા સિનેમા ચાલુ થયું અને થોડીક ધમાલ થઈ મામા અમને ટોચ લઈને શોધવા આવ્યા હતા અને શોધી પણ લીધા આખરે મામાએ અમને ઠપકો આપ્યો બાળકો જોજો તમે પણ રાતે રમવા નીકળો ત્યારે શું થાય છે કે ઘણું મોડું થઈ જાય તો તમારા મમ્મી પપ્પા તમને શોધવા નીકળે શોધી તો લે પણ પછી શું કરે ઠપકો આપે ને કેમ આટલો બધો બહાર રમે છે આટલા બધા લાંબા સમયથી ઘરે આવવાનું નથી દેખાતું એવું બધું કહે છે ને તો એવી રીતના મીઠો ઠપકો આપે કોઈક મમ્મી પપ્પા કોઈક ગુસ્સામાં થઈને આપતા હોય છે તો બાળકો અહીં આ પાઠ પૂરો થાય છે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે અસ્તુ સત કેવલ સાહેબ